નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ આઠ ઘરે શીખીએની જે પ્રવૃત્તિ તમારી પાસે આવેલી છે તેમાં સંસ્કૃત વિશેની માહિતી મેળવવાના છીએ સૌથી પહેલાં જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે આઇકન પર ક્લિક કરજો જેથી કરીને તમને ધોરણ આઠના હું અહીંયાથી જે પણ વિષયના વિડીયો મૂકું છું એ બધા જ વિષયના વિડીયો તમને મળતા રહે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠના તમામ વિષયના વિડીયો તમને અમારી યુટ્યુબ ચેનલમાંથી મળી રહેવાના છે તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચાલો આપણે સંસ્કૃતમાં એક્ટિવિટી એક જોઈએ જે ચિત્રપદાની છે એક અને બે તો તેમાં આપણને કહે છે કે મિત્રો તમે સંસ્કૃત ભાષાનું અધ્યયન કરી રહ્યા છો એ આનંદ અને ગૌરવની વાત છે અહીં તમે વંદનામાં માતા સરસ્વતીની પ્રાર્થના કરો છો તેમાં ઉપયોગમાં લેવાયેલા પદાવલીઓ જોશો તો ભાષાના સૌંદર્યનો ખ્યાલ આવશે હા માત્ર એક પદાવલીનો વિચાર કરીએ કવિ સરસ્વતીને મારા મનરૂપી હંસ પર બેસો એમ કહેવા માટે આસિના ભવ માનસ હંસે એમ કહે છે હવે માની લો કે તમારે તમારી મોટી બહેનને ખુરશી ઉપર બેસો એમ કહેવું હોય તો કહી શકશો કે આસિના ભવ આસંદે તો ખુરશી માટે આસંદ શબ્દ તમે ચિત્રપદાનીમાં જોવાના છો પણ ખુરશી ઉપર માટે આસંદે કહેવું કે લખવું પડશે હવે તેઓને કટહ દર્ભાસન અને ઉચ્ચાસન વગેરે શબ્દનો ઉપયોગ કરીને આ વાક્યનો નીચે પ્રમાણે તમારે લખવાના રહેશે આસીના ભવ કટે પછી આસીના ભવ દર્ભાસને આસિના ભવ ઉચ્ચાશ અને આ રીતે તમારે વાક્ય લખવાના રહેશે ત્યારબાદ જુઓ આ વાક્યો માતા બહેન દેવી વગેરે માટે જ વાપરી શકાય જો પિતા ભાઈ કે કોઈ દેવને કહેવું હોય તો આસીનાની જગ્યાએ આસી ન બોલવું પડશે તે સમજીને નીચેના વાક્યો સંસ્કૃતમાં લખવા પ્રયત્ન કરો તો પિતાજી ખુરશી પર બેસો તો હે પિતા આસીન ભવ આસંદે તો ત્યાં વિસર્ગ આવશે આસિનઃ ગણેશ ઉંદર પર બેસો તો હે ગણપતે આસિનહ ભવ મુશકે હવે પ્રવૃત્તિમાં એવું કહે છે વિચારો અને આપેલી ખાલી જગ્યાઓમાં આસિનઃ કે આસિના લખો તો હે સરસ્વતી માનસ મયુર આસના ભવ માતા મમ હૃદયે આસિના અસ્તિ પાર્વતી માનસ સિંહે આસિના ભવ હે વિષ્ણુ માનસ ગરુડે આસીન ભવ હે શિવ વૃષભે આસીન ભવ આ રીતે ઉપરના વાક્યોમાં આરૂઢા કે આરૂઢ લખો અને બે થી ત્રણ વાક્ય મોટેથી બોલો હવે ચિત્રપદાની એક અને બે વાંચો તેમાંથી નીચેના શબ્દો લખો તો જો તમારા અહીંયાથી નીચેના શબ્દો એમાંથી વાંચવાના છે ને લખવાના છે પ્રવૃત્તિ અહીં આપેલ નામો માટે સંસ્કૃતમાં વપરાતા શબ્દો તેની સામે લખો જરૂર પડે તો ચિત્રપદાનીનો ઉપયોગ પણ આપણે કરવાનો છે તો ટેબલને આપણે કહેશું ઉત્પીઠિકા બરાબર હાથીને આપણે કહેશું ગજહ ફાઇલને આપણે કહેશું સંચિકા બારણાને કહેશું આપણે દ્વારમ ઘોડાને કહેશું અશ્વહ અને બારીને કહેશું વાતાયનમ ચાલો પ્રવૃત્તિ બીજી આપણે જોઈએ તો તમારા પરિવાર વર્ગ કે ફળિયામાંથી તમે જાણતા હો તેવા દસ છોકરાઓના નામ અને દસ છોકરીઓના નામ લખો તેમજ કલ્પના કરો કે તેમાંના કેટલાક નજીક ઊભા છે જ્યારે કેટલાક દૂર ઊભા છે હવે નીચે મુજબ નજીક માટે એ શ કે એ શા દૂર ઊભેલા માટે સ અથવા તો શાહ લખી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો તો જુઓ તમારે આ મુજબ વાક્ય બનાવવાના છે એ શ મુકેશ સનુજ એ સાવિત્રી સા પુષ્પા વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવતો હોય તો ને લાઇક કરજો અને બે લાયકન પર અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરજો જેથી કરીને તમને ધોરણ આઠના તમામ વિડીયો મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી ભાષામાં તમે નીચે મુજબના વાક્યો ક્યારેય બોલો છો છોકરો લખે છે અને છોકરા લખે છે કૂતરો ભસે છે કૂતરા ભસે છે બરાબર અહીંયા એક વચન છે અહીંયા બહુ વચન છે જ્યારે છોકરો લખે છે એમ બોલીએ ત્યારે એક જ છોકરો છે અને છોકરા લખે છે ત્યારે બહુ વચન છે બરાબર તો એના ઉદાહરણમાં આપણને કહે છે કે બાલ અને બાલા બરાબર છોકરા એટલે બાલા અને એક છોકરો એટલે બાલહ તો જો અહીંયા આપણને આપેલું છે ગજ તો ગજા બરાબર કન્યા તો કન્યા હા શિક્ષક તો શિક્ષિકા આ રીતે હવે એ પ્રમાણે આપણે જો અમુક વાક્ય બનાવીએ કે હું વિદ્યાર્થી છું એમ કહેવા માટે સંસ્કૃતમાં અહમ છાત્ર કહેવાશે જ્યારે વિદ્યાર્થી છીએ અમે વિદ્યાર્થી છીએ એના માટે વયમ છાત્રાહ એમ બોલવું પડશે બરાબર સમજાયું તો આ મુજબ વધુ વાક્યો બનાવો અને અહીં લખો તો મેં તમને ઉદાહરણ આપેલું છે જો અહમ શિક્ષક તો વયમ શિક્ષિકા હા અહમ બાલિકા તો વયમ બાલિકા અહમ કન્યા હા તો વયમ કન્યા હા બરાબર આ રીતે તમારે સંસ્કૃતનું આખી એક્ટિવિટી લખવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે તમે જો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે આઇકન પર ક્લિક કરજો અને વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠની ઘરે શીખીએની અન્ય પ્રવૃત્તિ સાથે ટૂંક સમયમાં મળીશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો